નમસ્કાર મિત્રો, આપણે આજે એલઆઈસીનો ધનરેખા પ્લાનનો વિગતવાર અભ્યાસ કરશું. આ પ્લાનની શરૂઆત 13 ડિસેમ્બર 2021 રોજ થયેલ છે. આ પ્લાનની ખાસિયત છે, માત્ર 10 વર્ષની મુદત છે અને મળવાવાળા તમામ લાભ શરૂઆતથી જ ગેરંટેડ આપે છે. તો વિગતવાર આ પ્લાનનો આપણે અભ્યાસ કરશું. વિશેષતાઓ: આ પ્લાન એલઆઈસીનો નવો મની બેક પ્લાન છે, ગેરંટેડ મેચ્યુરિટી આપે છે, પોલિસીમાં મળવાપાત્ર તમામ લાભ શરૂઆતથી જ ગેરંટી છે. એટલે આપણે જ્યારે પોલિસી લઈએ છીએ એ વખતે આપણને ખબર પડે છે કે પાકતી મુદતે આપણને કેટલી રકમ મળશે. મિનિમમ વીમા રાશિ 2 લાખ રૂપિયા છે, વધુમાં વધુ કોઈ લિમિટ નથી, પરંતુ 25,000 ગુણાંકમાં આપણે લઈ શકીએ છીએ. ઉંમર મર્યાદા 90 દિવસથી શરૂ થઈ અને 60 વર્ષ સુધી આ વીમા પોલિસી લઈ શકાય છે. પોલિસીની મુદત 20 વર્ષ, 30 વર્ષ અથવા 40 વર્ષના સ્લેબમાં રહે છે. પ્રીમિયમ ભરવાની મુદત સિંગલ પ્રીમિયમથી ભરી શકાય છે અથવા 10 વર્ષ, 15 વર્ષ અને 20 વર્ષ મુદત રહે છે. આપણે પ્રીમિયમ ભરવાની મુદતને વિગતવાર જોઈશું. સિંગલ પ્રીમિયમ છે તો એનીમાં એક જ વખત પ્રીમિયમ ભરવાનું છે અને પોલિસીની મુદત જે આપેલી છે એનાથી અડધી ભરી અને લિમિટેડ પ્રીમિયમમાં ભરી શકાય છે. 20 વર્ષની મુદત આપણે લઈએ તો એની અંદર આપણે પ્રીમિયમ ભરવાની મુદત 10 વર્ષ હોય છે. 10 વર્ષ આપણે પ્રીમિયમ ભરવા પડતા નથી અને 20મા વર્ષે મેચ્યોરિટી મળે છે. 30 વર્ષની મુદત લઈએ તો 30 વર્ષની અંદર આપણે પ્રીમિયમ ભરવાની મુદત 15 વર્ષ રહે છે અને બાકીના 15 વર્ષ આપણે પ્રીમિયમ ભરવાના રહેતા નથી, 30 વર્ષે મેચ્યોરિટી મળે છે. 40 વર્ષની મુદત લઈએ તો 40 વર્ષની મુદતમાં આપણે પ્રીમિયમ ભરવાના 20 વર્ષ રહે છે અને પાકતી મુદત 40 વર્ષે રહે છે. ઉંમરની પાત્રતા: પોલિસી લેતી વખતે ઉંમર મર્યાદા 90 દિવસથી 60 વર્ષ સુધીની હોય તો પોલિસી મળે છે, પણ કયો કયો પ્લાન મળે છે તો પોલિસીની મુદત 40 વર્ષ હોય તો 90 દિવસના બાળકને પોલિસી મળી શકે છે અને તે વધુમાં વધુ 35 વર્ષની ઉંમર સુધીના વ્યક્તિને મળે. 30 વર્ષની મુદત 3 વર્ષથી લઈને 45 વર્ષના વ્યક્તિને મળે. 20 વર્ષની મુદત 8 વર્ષથી 55 વર્ષના વ્યક્તિને મળે. પરંતુ જો આપણે સિંગલ પ્રીમિયમમાં ભરીએ છીએ તો ઉંમરનો 5 વર્ષની છૂટ આપેલી છે. એટલે 40 વર્ષની મુદત 35ની જગ્યાએ 40 વર્ષ સુધી લઈ શકાય. 30 વર્ષની મુદત 45ની જગ્યાએ 50 વર્ષ સુધી લઈ શકાય અને 20 વર્ષની મુદત એ 60 વર્ષની વ્યક્તિને પણ મળી શકે છે સિંગલ પ્રીમિયમમાં. મળવાપાત્ર લાભ: પાકતી મુદત મૂળ વીમા રકમ અને ગેરંટેડ બોનસ, આ બે વસ્તુ આપણને મળે છે. સર્વાઇવલ બેનિફિટ એટલે કે મની બેકના હપ્તા. આ પોલિસી ગેરંટેડ એડિશન સાથે મની બેક પણ આપે છે. પોલિસીની અડધી મુદત પછી દર 5 વર્ષે પાકતી મુદત સુધી મની બેક આપણને આપે છે. મની બેક કઈ રીતે અને કેટલું આપે છે આપણે ઉદાહરણમાં જોશું તો આપણને વિગતવાર ખ્યાલ આવશે. અહીં આપણને અલગ અલગ સ્લેબ પણ છે કે 40 વર્ષની મુદત લો છો તો સર્વાઇવલ બેનિફિટ વીમા રાશિના 20% મળે છે, 30 વર્ષની મુદતમાં 15% અને 20 વર્ષની મુદતમાં 10% મળે છે. મળવાપાત્ર બીજા લાભ: મૃત્યુ લાભ. સિંગલ પ્રીમિયમમાં મૂળ વીમા રાશિના 125% અથવા ગેરંટેડ બોનસ જો હોય તો. ગેરંટેડ બોનસ છે એ 5 વર્ષ પછી ચાલુ થાય છે, આપણે આગળ જોશું એટલે ખ્યાલ આવશે. એટલે દર વખતે વ્યક્તિ મૃત્યુ પામે તે વખતે ગેરંટેડ બોનસ હોય એવું જરૂરી નથી હોતું. લિમિટેડ પ્રીમિયમમાં મૂળ વીમા રાશિના 125% અથવા વાર્ષિક પ્રીમિયમના 7 ગણા, બેમાંથી જે વધારે રકમ હોય તે અને ગેરંટેડ બોનસ જો હોય. પોલિસીને 5 વર્ષ પૂરા થયા પછી દર વર્ષે ગેરંટેડ બોનસ મળે છે. એ ગેરંટેડ બોનસ જે આપણને મળે છે એના અલગ અલગ સ્લેબ આપેલા છે કે 5 વર્ષ પૂરા 6ઠ્ઠા વર્ષથી 20 વર્ષ સુધી પોલિસી ચાલે તો 50 રૂપિયા દર 1000 મળે છે બોનસ પેટે. 21થી 30 વર્ષ માટે 55 રૂપિયા દર 1000 મળે છે. 31થી 40 વર્ષ સુધી 60 રૂપિયા દર 1000 બોનસ, ગેરંટેડ બોનસ આપણને મળે છે. આ પ્લાનની અન્ય વિશેષતાઓમાં અકસ્માત લાભ મળે છે, ક્રિટિકલ ઇલનેસ રાઇડર મળે છે, PWB તથા ટર્મ રાઇડર મળવાપાત્ર છે, સેટલમેન્ટ ઓપ્શન મળવાપાત્ર છે પાકતી મુદતે અથવા ડેથ ક્લેમ બંનેમાં, નિયમ મુજબ લોન અને સરેન્ડર વેલ્યુ મળવાપાત્ર છે, મહિલાઓ માટે ઓછું પ્રીમિયમ છે. અત્યાર સુધી આ LIC નો એક જ પ્લાન એવો છે કે જેનામાં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ પ્રીમિયમની જોગવાઈ કરેલી છે અને પુરુષો કરતાં મહિલાઓનું પ્રીમિયમ અહીં ઓછું રાખવામાં આવ્યું છે. ઉદાહરણ જોઈશું, આપણે 30 વર્ષની વ્યક્તિ છે, 10 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લે છે અને 30 વર્ષની મુદત માટે લે છે તો એને પ્રીમિયમ વાર્ષિક પ્રીમિયમ 73,342 રૂપિયા આવે છે. આ 15 વર્ષ માટે એનું પ્રીમિયમ ભરવાનું હોય છે એટલે
73,342 × 15 કરશું એટલે ટોટલ 11,130 રૂપિયા આપણી રકમ જમા થશે. આ જે પ્રીમિયમ ભરાય છે એ ટોટલ રકમ મળેગી. હવે જે આપણને મળવાવાળા લાભ છે એ લાભની અંદર મની બેગના હપ્તા, તો મની બેગના હપ્તા આપણને ક્યારે ક્યારે મળશે? અહીં આપણે 30 વર્ષની મુદત લીધી છે એટલે વીમા રાશિના 15% લેખા આપણને પહેલો હપ્તો 15 વર્ષે જ્યારે પ્રીમિયમ ભરવાની મુદત પૂરી થાય ત્યારે 1.5 લાખ રૂપિયા મળશે. એના 5 વર્ષ પછી 20મા વર્ષે 1.5 લાખ રૂપિયા મળશે મની બેગ હપ્તામાં, અને એના 5 વર્ષ 25 વર્ષ પછી બીજા 1.5 લાખ મળશે. એટલે કુલ આપણને 4.5 લાખ રૂપિયા મની બેગ હપ્તા પેટે મળવાપાત્ર રહેશે. ગેરંટેડ બોનસ 6 વર્ષથી 20 વર્ષ સુધી 50 રૂપિયા દર હજારે, એટલે કે 1 વર્ષના 50,000 રૂપિયા મળે. અને 6 થી 20 એટલે 15 વર્ષનો સમયગાળો થયો, અને 50,000 × 7 એટલે 7.5 લાખ રૂપિયા ગેરંટેડ બોનસ થાય. 21 થી 30 વર્ષ વચ્ચે 55 રૂપિયાના દરે, એટલે 10 વર્ષના 55,000, અને 10 વર્ષનો સમયગાળો છે એટલે 5.5 લાખ રૂપિયા ગેરંટેડ બોનસ મળે. મેચ્યોરિટી પાકતી મુદતે આપણને શું મળશે? પાકતી મુદતે મૂળ વીમા રાશિ જે આપણી 10 લાખ છે, અને ગેરંટેડ બોનસ ઉપરના 7.5 લાખ અને 5.5 લાખ બધું ટોટલ થઈ અને 23 લાખ રૂપિયા મેચ્યોરિટી મળશે. આપણને બેનિફિટ શું, ચોખ્ખો નફો શું? તો કુલ મળે વળતરમાં આપણને મની બેક અને મેચ્યોરિટી 4.5 લાખ મની બેકમાં મળ્યા છે, અને મેચ્યોરિટીમાં 23 લાખ મળ્યા, 27.5 લાખ રૂપિયા જે આપણને મળ્યા છે. કુલ ચૂકવેલ રકમ 11,130 રૂપિયા જે આપણને હવે ચોખ્ખો નફો છે. તો આપણને 27,50,000 મળ્યા છે, એનામાંથી ભરેલ પ્રીમિયમની રકમ 11,130 રૂપિયા માઇનસ કરશું એટલે આપણને ટોટલ રકમ 16,49,870 ગેરંટેડ મળશે. 30 વર્ષની વ્યક્તિ આ વીમો લે છે 10 લાખના સમયસૂર સાથે, 30 વર્ષની મુદત સાથે. તો અહીં જે આંકડા બતાવવામાં આવ્યા છે એ ગેરંટેડ છે, એનામાં શેર બજાર બોનસ રેટ આધારિત નથી. એટલે જે આપણે અત્યારથી ડિસાઇડેડ કરી શકીએ છીએ કે જે આપણને રકમ મળવાપાત્ર છે ગેરંટેડ છે. મિત્રો, આવા જ LIC ના અન્ય પ્લાન જોવા માટે આપ અમારી ચેનલ જોતા રહો, અને આ પ્લાનમાં વધુ કોઈ જાણકારી આપણને જોતી હોય અથવા તો અમારાથી કોઈ રહી ગઈ હોય તો નીચે કમેન્ટમાં જણાવશો, એનો ચોક્કસ આપણને જવાબ આપશું. જય.